મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. સમાચાર છે વડોદરાથી. વડોદરામાં કેમિકલની બંધ ફેક્ટરીમાં લાગી આગ. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આ આગની ઘટના બની છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, ફાયર ફાઈટર્સની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આગ પણ કાબુ મેળવવાનો પ્રયાસ હાલ ફાયર ફાઈટર્સની ટીમ દ્વારા થઈ રહ્યો છે. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. જેવી રીતે આપ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો, ધુમાડાના ગોટે ગોટા. મેજર કોલ પણ જાહેર કરાયો વડોદરામાં, કારણ કે અત્યારે જે પ્રકારની ઘટના બની છે, શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આગની ઘટના. એક ફેક્ટરીમાં આગ લાગી, ફાયર ફાઈટર્સની 10થી વધુ ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે. કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી છે. આ ફેક્ટરી બંધ હતી, બંધ ફેક્ટરીમાં આગ લાગી છે. વધુ માહિતી લઈશું સંવાદદાતા કૃણાલ, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, કેમિકલની બંધ ફેક્ટરીમાં આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી અને અત્યારે શું સ્થિતિ, વધુ વિગતો? જે બિલકુલ, છેલ્લા 2-2.5 કલાકથી આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેવી રીતે કંપનીમાં આગ લાગી હતી રાસાયણિક પ્રક્રિયાના કારણે. ફાયર ફાઈટરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પોલીસના અને કલેક્ટર કચેરીથી પણ ઉચ્ચ અધિકારીઓ આવ્યા છે. નિવાસી અને ઇન્ચાર્જ કલેક્ટર હાલ આપણી સાથે છે, DR પટેલ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે. પટેલ સાહેબ, જેવી રીતે હાલમાં આગની ઘટના ઘટી છે, કયા પ્રકારની હાલ પરિસ્થિતિ આપ સમજો? એટલે આગની જે ઘટના લાગી છે એમાં અત્યારે 12 ફાયર ફાઈટરો કામ કરી રહ્યા છે અને IOCL, ગેલ અને રિલાયન્સ એના ફોર્મના ટેન્ડર પણ આપણે મંગાવી લીધા છે. જે લોકોએ પાછળની બાજુથી કામગીરી શરૂ કરી છે એટલે ફોર્મ આવવાથી હવે ઝડપથી આગ પર કાબુ આવશે. રહેણાંક વિસ્તારમાં જ્યારે આ કંપની હોય અને આગ લાગી હોય, કેટલી ગંભીર માનો છો કે આવી પરિસ્થિતિમાં જ્યારે મોટી ઘટના ઘટી હોત, કોઈ જાનમાલનું નુકસાન થયું હોત, કારણ કે રહેણાંક વિસ્તાર? એટલે એ અત્યારે એવો કંઈ ઇસ્યુ અત્યારે નથી, પરંતુ આપની વાત સાચી છે કે ખરેખર આનાથી સેફ ડિસ્ટન્સે અમુક મકાનોને હોવું જોઈએ. આમ તો જો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેવું લાગે છે એટલે રહેણાંક વિસ્તાર નથી, પણ સામેની બાજુ કોમ્પ્લેક્સને બધું છે, પરંતુ હવે આ ઝડપથી ઓલવાઈ જશે એવું અમારું માનવું છે. સંચાલકો સાથે કયા પ્રકારની વાતચીત થઈ છે? સંચાલકો સાથે અમારા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એની પાસેથી ડિટેલ મેળવી છે, કયા પ્રકારના કેમિકલ અંદર સ્ટોર કર્યા છે અને એના આધારે એ આગળના ફોર્મ મંગાવી અને આગળની અમે આગ બુઝાવવાની કામગીરી કરી છે. કયા પ્રમાણમાં જથ્થો હતો, જો ગેરરીતિ નીકળે તો કયા પ્રકારની કાર્યવાહી થઈ? એ થોડું તપાસ કર્યા પછી આપણને ખબર પડશે કે કયા પ્રકારનું એમને કેમિકલ અને કેવી રીતે રાખેલું છે, કેટલું રાખેલું છે, અને ત્યાર પછી જ આપણને આઈડિયા આવશે કે શું એમાં કાર્યવાહી કરવી. આ હતા DR પટેલ, નિવાસી કલેક્ટર છે અને હાલ ઇન્ચાર્જ કલેક્ટર છે. તેઓએ જણાવ્યું કે ગેલ અને IOCL માંથી જે કેમિકલનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, કંપનીમાં મૂકવામાં આવ્યો હતો અને તેમાં જ્યારે હવે આગ લાગી છે ત્યારે ફાયર ફાઈટરોએ પણ ઉપર ચડીને જે બારી બારણા છે તે તોડવાની ફરજ પડી હતી અને ત્યારબાદ કંપનીમાં ઘૂસી શકાયું હતું. હાલમાં પણ કંપનીમાં ખૂબ જ આગ લાગેલી છે, ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત જવાનો છે તે હાલ જે સોડા હોય છે તે પી રહ્યા છે, સોડા પીને તેઓ ફરજ બજાવી રહ્યા છે, કારણ કે સોડા પીવાથી જે ઉલટી આવતી હોય છે ધુમાડાના કારણે તે નથી આવતી અને તેઓ ફરજ બજાવી શકે. એટલે ભારે સમગ્ર જે વડોદરાનું ફાયર બ્રિગેડ હોય હાલમાં ફેક્ટરી ખાતે પહોંચ્યું છે અને છેલ્લા 2.5 કલાકથી સતત પાણી અને અન્ય ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. જી કૃણાલ, આભાર. અમારી સાથે જોડાયા, તમામ દ્રશ્યો પણ આપે બતાવ્યા. તો ફોગિંગની કામગીરી પણ ચાલી રહી છે, પાણીનો છંટકાવ પણ ચાલુ જ છે. જે રીતે અમારા સંવાદદાતા કૃણાલે તમામ દ્રશ્યો બતાવ્યા, આ પણ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા વડોદરાથી દ્રશ્યો. કેમિકલની બંધ ફેક્ટરી હતી અને ફેક્ટરીની અંદર અનેક જાતના કેમિકલ મૂકેલા હતા અને આ જ કેમિકલમાં કોઈક કારણોસર આગ લાગી છે, પરંતુ આગ ક્યારે બુઝાશે કારણ કે તે હજી સુધી નક્કી કરી શકાય તેમ નથી. આગ તો લાગી છે, છેલ્લા 2.5 કલાકથી આગને બુઝાવવાની કામગીરી પણ ચાલી રહી છે.